ભાઈઓ બહેનો તમને બરાબર યાદ હશે આ બોટાદ શહેરની આસપાસ ગામડાઓમાં પાણીની સ્થિતિ કેવી હતી અહીંયા અમારા ધંધુકાના ઉમેદવાર બેઠા છે મને યાદ છે ધંધુકાવાડા શું કહે ભાઈ દીકરીને બંદુકે દેજો પણ ધંધુ ના દેતા આ હું કહેતા હતા અમારા રાણપુરમાં મને યાદ છે જ્યારે ચેકડેમ બનાયા પાણી આવ્યું અને રાણપુરની અંદર પાણી એમ ઉભરાવા ફોટા આવ્યા

સો વર્ષ સુધી પાછા વળીને જોવું ન પડે એવું મજબૂતીનું કામ કરવું છે